કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 4માં આસપાસ પર્યાવરણ વિષયમાં પાઠ 5 અનિતા અને મધમાખીઓ વિશેનો અભ્યાસ કરીશું. બાળકો, શું તમને શાળાએ આવવું ગમે છે? હા, ખરું ને? શાળામાં આવો ત્યારે નવું નવું તમને જાણવા મળે, નવું નવું શીખવા મળે, મિત્રો સાથે વાતો કરવા મળે, મિત્રો સાથે રમવા મળે. હા, ખરું ને? પણ શું તમારી જેમ બધા જ બાળકોને શાળાએ આવવા મળતું હશે ખરું? ના બાળકો, તમારી જેમ બધા જ બાળકોને શાળામાં આવવા મળતું નથી. કેટલાક બાળકો શાળાએ આવવાથી વંચિત રહી જાય છે. તેમની આર્થિક પરિસ્થિતિ ગરીબ હોવાના કારણે એવા કુટુંબમાંથી આવતા બાળકો શાળામાં આવી શકતા નથી. અને તેવા બાળકો નાનપણમાં જ થોડા ઘણા કામ કરી નાના મોટા વ્યવસાયમાં જોડાઈને માતા પિતાને આર્થિક રીતે મદદરૂપ થાય છે. એટલું જ નહીં બાળકો, પરંતુ એ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. આ કુટુંબમાંથી આવતા બાળકોના માતા પિતા પણ એમનામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નહિવત હોય છે, એટલે કે ખૂબ જ ઓછું હોય છે. એમના માતા પિતા પણ ખૂબ જ ઓછું ભણેલા હોવાથી શિક્ષણના મહત્ત્વને સમજી શકતા નથી અને પોતાના બાળકને શાળાએ મોકલવાના બદલે કામ અને ધંધામાં જોડાઈ દે છે. અને આવા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. સરકાર તરફથી પણ શિક્ષણને લગતી કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે, કેટલાક કાયદાઓ સરકારે અમલમાં મૂક્યા છે, પરંતુ આ આર્થિક પરિસ્થિતિમાં ગરીબ હોવાના કારણે, ઓછું ભણેલા હોવાના કારણે આવા માતા પિતા આવા કાયદાઓની જાણ હોતી નથી અને પોતાના બાળકને શાળાએ મોકલતા નથી. એટલું જ નહીં, ભારત સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન 2009 એટલે કે 2009માં એવો કાયદો અમલમાં આવ્યો કે 6-14 વર્ષના બાળકને ફરજિયાત અને મફત શિક્ષણ આપવાનો કાયદો સરકારે અમલમાં મૂક્યો. આ કાયદાની જાણ ગરીબ કુટુંબના બાળકોને હોતી નથી. આ કાયદા વિશે તે લોકો બિલકુલ જાણતા ન હોવાના કારણે પોતાના બાળકને શાળાએ મોકલતા નથી. આટલું તો ઠીક છે બાળકો, પરંતુ અમુક સમાજમાં તો સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. પુરુષની 75% શિક્ષણની સામે માત્ર 54% સ્ત્રીઓ જ શિક્ષણ ધરાવે છે. કેટલાક સમાજમાં તો દીકરીને શિક્ષણ આપવામાં આવતું જ નથી. દીકરી ઘરના કામ કરે, ઘરમાં મદદરૂપ થાય એવું માનવામાં આવે છે, તેથી તેમને શાળાએ મૂકવામાં આવતી નથી. તેમ છતાં પણ કેટલાક સમાજમાંથી આવતી દીકરીઓ આ પરિસ્થિતિનો સામનો કરીને પણ શિક્ષણ મેળવે છે, શાળાએ જાય છે અને દેશ માટે પોતાનું એક ઉદાહરણ પૂરું પાડે છે. એના માટે જોઈએ તો કલ્પના ચાવલા, પીટી ઉષા, ઇન્દિરા ગાંધી એ દેશ માટે એક ઉદાહરણરૂપ છે કે જેમને કેટલી મોટી પરિસ્થિતિનો સામનો કરીને પણ શિક્ષણ મેળવ્યું છે અને દેશ માટે, સમાજ માટે પોતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો આજે હું તમને એક એવી છોકરીની વાત કરવા જઈ રહી છું જે ભારતના પૂર્વ ભાગમાં આવેલા બિહાર રાજ્યના મુજફ્ફર જિલ્લામાં આવેલું બોચાહા ગામમાં એ રહે છે. હા બાળકો, આ બોચાહા ગામમાં રહેતી અનિતા ખુશવાહની હું વાત કરવા જઈ રહી છું જે પોતાના નાના બે ભાઈઓ અને માતા પિતા સાથે એક નાનકડા ગામમાં રહે છે. તે કોલેજનો અભ્યાસ કરવાની સાથે સાથે નાના બાળકોને પણ ભણાવે છે, એટલે કે ટ્યુશન કરાવે છે અને મધમાખી ઉછેરનું કામ પણ કરે છે. અનિતા નાની હતી ત્યારે ત્યારથી જ એ બકરીઓ ચરાવવાનું કામ કરતી. તમે નાના હોય ત્યારે માત્ર ઘરમાં જ રમવાનું કામ કરતા હોય છો અને શાળાએ ભણવા જવાનું કામ કરતા હોય છો, પરંતુ અનિતા એવા કુટુંબમાંથી આવતી હોવાથી એટલે કે એના માતા પિતા આર્થિક રીતે ગરીબ છે, તેથી તે શાળાએ મોકલવા માંગતા નથી. અને એમાં પણ અનિતા એક છોકરી છે, તેથી તેના માતા પિતા છોકરી શાળાએ જાય એ એમને પસંદ નથી. અનિતાનું એક સ્વપ્ન હોય છે શાળાએ જવાનું. અનિતા નાનપણમાં જ બકરી ચરાવવાનું કામ કરતી.
તેને શાળાએ જવાની ખૂબ જ ઈચ્છા હતી. એક દિવસ એણે ઘરમાં કહ્યા સિવાય જ અચાનક શાળામાં એ પહોંચી જાય છે અને વર્ગખંડના બાળકોની પાછળ જઈને બેસી જાય છે. આખો દિવસ શાળામાં બાળકો સાથે ભણે છે. એ દિવસે એ ખૂબ જ ખુશ હતી. જ્યારે ઘરે આવે છે ત્યારે એ આખા દિવસ બનેલી શાળાની વાત એના માતા પિતાને કરે છે. એના માતા પિતાને શાળામાં જે બન્યું હોય છે એની જાણ હોવાથી તેના માતા પિતાને એને શાળાએ જવા માટેની અરજ કરે છે, પ્રાર્થના કરે છે કે મારે પણ શાળાએ જવું છે, મારે પણ ભણવું છે. પરંતુ તેના માતા પિતા તેને શાળાએ જવા માટેની ના પાડી દે છે. તે રડવા લાગે છે. તેને શાળાએ જવાની ઈચ્છા હોવાથી તેના ગામના જ શિક્ષકને આ વાતની ખબર પડે છે અને તેઓ અનિતાના ઘરે આવે છે. અનિતાના માતા પિતાને સમજાવે છે કે ધોરણ 8 સુધી કાણી પાઈ પણ શાળામાં આપવી પડતી નથી. આ વાત પછી તેના માતા પિતા અનિતાને શાળાએ મોકલવા માટે તૈયાર થાય છે અને અનિતા શાળાએ જવા લાગે છે. તે ખૂબ જ ખુશ હોય છે. તે અનિતા ખૂબ જ હોશિયાર છોકરી ન હતી, પરંતુ એની જિજ્ઞાસા વૃત્તિ ખૂબ જ સારી હતી. તેને નવું નવું જાણવાની ખૂબ જ ઈચ્છા હતી. બાળકો સરકારી શાળામાં બાળકોને ભણવા માટેનો કોઈ ખર્ચ લાગતો નથી, પરંતુ ખાનગી શાળામાં પુસ્તકનો, યુનિફોર્મ એટલે કે ગણવેશનો, આવા અનેક ખર્ચો થાય છે. તો વર્ષ દરમિયાન તમે શાળામાં ભણો છો ત્યારે, એટલે કે ચોથા ધોરણમાં તમે નવા ધોરણમાં આવો છો ત્યાંથી પરીક્ષા આવે ત્યાં સુધી તમારો વર્ષ દરમિયાન કેટલો ખર્ચ થાય છે એ કોષ્ટક દ્વારા આપણે જોઈશું. અહીંયા કેટલીક વસ્તુઓ આપેલી છે, એની સામે એનો ખર્ચ આપ્યો છે. વસ્તુઓ છે, ધારો કે શાળાએ જવા આવવા. અહીંયા જે ખર્ચ આપ્યો છે અંદાજિત માપ છે. શાળાએ જવા આવવા માટે 750 રૂપિયા ખર્ચ થાય છે. એટલે કે જો તમે બસમાં આવતા હોય અથવા તો એનો ખર્ચ અંદાજિત પ્રમાણે જો દૂર હોય તો વધારે થાય અને નજીક હોય તો ઓછો થાય. જો તમે ચાલતા આવો તો એનાથી પણ ઓછો થાય, બરાબર છે ને? નોટબુક્સ, એનો 1000 રૂપિયા મેં લખ્યો છે. પેન અને પેન્સિલનો ખર્ચ 500 રૂપિયા. ગણવેશ માટે એટલે કે યુનિફોર્મનો ખર્ચ 1000 રૂપિયા અને દફતર માટેનો 300 રૂપિયા. એવી જ રીતે લંચ બોક્સ માટે 100 રૂપિયા એટલે કે નાસ્તાના ડબ્બાનો ખર્ચ 100 રૂપિયા. 7 નંબરમાં છે બૂટ અને ચપ્પલ, એનો ખર્ચ 450 રૂપિયા. અન્ય વસ્તુઓ એટલે કે જે તમે બેગમાં શાળામાં લઈ જાઓ છો, એવી વોટર બેગ જેના 150 રૂપિયા, કંપાસ બોક્સ 150 રૂપિયા, અને આ બધાનો જો આપણે કુલ ખર્ચ કરીએ તો 4400 રૂપિયા થાય છે. આમાં થોડો વધઘટ પણ થઈ શકે છે. ધારો કે તમે આમાં થોડી મોંઘી વસ્તુ લાવો તો ખર્ચમાં વધારો થાય છે અને થોડીક વસ્તુ સસ્તી હોય તો ખર્ચમાં ઘટાડો પણ થઈ શકે છે. તો કે આ વર્ષે તમારે પુસ્તકોનો કેટલો ખર્ચ થયો? ધારો કે તમે ચોથા ધોરણમાં આવ્યા ત્યારે થી તમારી પરીક્ષા આવે એટલે કે વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે કેટલો ખર્ચ કર્યો એની નોંધ તમારે તમારા નોટબુકમાં કરવાની રહેશે અને પુસ્તકમાં પણ કરવાની રહેશે. જો તમે સરકારી શાળામાં અભ્યાસ કરતા હશો તો એમાં પુસ્તક અને ગણવેશનો ખર્ચ શાળા ઉઠાવતી હોય છે, પરંતુ ખાનગી શાળામાં આ ખર્ચ આપણે જાતે કરવાનો હોય છે. તો અનિતા એ સરકારી સ્કૂલમાં ભણતી હોવાથી એને આ ખર્ચ કરવાનો રહેતો નથી. હવે તમારે ગણવેશનું એક ચિત્ર દોરવાનું છે. તમે જે શાળામાં જાઓ છો એ શાળાના ગણવેશનું એક ચિત્ર દોરી અને તમારે તમારી નોટબુકમાં લગાવવાનું રહેશે. આ રીતનું એક ગણવેશનું ચિત્ર તમે સરસ મજાનું બનાવી તમારી નોટબુકમાં ચિપકાવી શકો છો. હવે બાળકો ભણવાનું શરૂ થાય છે, એટલે કે અનિતા ભણતા ભણતા 5મા ધોરણ સુધી આવી જાય છે. 5મા ધોરણમાં આવે છે ત્યારે અનિતાને ખબર પડે છે કે મારો ભણવાનો ખર્ચ વધશે અને વધવાના કારણે મારા માતા પિતા મને શાળાએ મોકલશે નહીં. આ માટે અનિતા ઘરે જ નાના બાળકોને ભણાવવાનું શરૂ કરી દે છે. એ નાના બાળકોને ટ્યુશન આપે છે અને પોતે પણ શાળાએ ભણવા જાય. આમાંથી એ થોડાક રૂપિયા કમાય છે અને પોતાનું ભણવાનું ચાલુ રાખે છે. એટલું જ નહીં, પરંતુ એના ગામના જે દીકરીઓ છે એમને પણ અભ્યાસ અંગે એટલે કે શાળાએ મોકલવા માટેનો
વિનંતી કરે છે એ એ સમજાવે છે. એ આ રીતે એના માતા પિતાને પણ થોડી સમજ આવતા એના માતા પિતા અનિતાના કામમાં મદદ કરાવે છે. એટલું જ નહીં, પરંતુ એની માતા તો ઘરનું બધું જ કામ કરી લે છે, તેથી અનિતા ભણવામાં થોડોક સમય આપી શકે. હવે અનિતા ભણતા ભણતા આગળ વધે છે અને એમના જ ગામના વિસ્તારમાં એટલે કે બોચાહા ગામના વિસ્તારમાં લીચીના વૃક્ષો ખૂબ જ થતા હોવાથી અને હોવાથી ત્યાં એક સારી તાલીમ આપવામાં આવે છે અને મધમાખી ઉછેરનો વ્યવસાય ચાલુ થાય છે. એમાં અનિતા પણ જોડાવાની ઈચ્છા રાખે છે. આ બોચાહા વિસ્તારમાં લીચીના વૃક્ષો વધારે થતા હોવાથી અને મધમાખીઓને આ લીચીના ફૂલ વધારે ગમતા હોવાથી આ વ્યવસાય ત્યાં સારી રીતે થઈ શકે છે. મધમાખી ઉછેર માટે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનો યોગ્ય ગણાય છે. તમારે પણ તમને કોઈ જીવજંતુ કે ફૂલ નજીકમાં હોય તો એવા તમારે શોધવાના છે અને એ ફૂલ નજીક જે જીવજંતુઓ આવતા હોય એમના નામ તમારે નીચે નોંધવાના છે. તો કે તમારી આજુબાજુના વિસ્તારમાં જો કોઈ ફૂલ હોય અને એની નજીક જે જીવજંતુઓ બેસતા હોય અને તમે જોયા હોય એવા જીવજંતુઓના નામ તમારે લખવાના રહેશે. તો કે તમે કોઈ એવા જીવજંતુઓ જોયા છે, તો કે મધમાખી, પતંગિયા, ભમરા, આવા જે જીવજંતુઓ છે એ ફૂલોની આજુબાજુ વધારે બેસતા જોવા મળે છે. તેઓ કેવા ફૂલની નજીક બેસે છે? તો કે જે ફૂલોમાંથી રસ ચૂસવા મળતો હોય એવા ફૂલની નજીક એ લોકો વધારે જાય છે. હવે બાળકો, તમે મધમાખી કે પતંગિયાને ઉડતા જોયા છે? હા, તે જ્યારે ફૂલની નજીક બેસે છે ને ત્યારે એક પ્રકારનો અવાજ કરે છે, જેને આપણે ગણગણાટ કહીએ છીએ. તો તમારે પણ એમના અવાજની નકલ કરવાની રહેશે. હવે તે મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરે છે. અનિતા પણ આ તાલીમમાં જોડાય છે. એટલું જ નહીં, પણ બધા પુરુષોની સામે અનિતા એક જ છોકરી હોય છે, છતાં પણ એ એમાં જોડાઈને એની તાલીમને પૂરી કરે છે. તાલીમ પૂરી થતાં એને પોતાનો વ્યવસાય શરૂ કરવો છે. હવે એને પૈસાની જરૂર તો પડવાની જ. તેણે પોતાનું બાળકોને ભણાવવાનું કામ ચાલુ રાખ્યું છે. એમાંથી એ 5,000 રૂપિયા કમાઈ લે છે. આ 5,000માંથી મધમાખીઓને ભેગી કરવા માટેની શરૂઆતમાં 2 પેટીઓ ખરીદે છે. 2 પેટી ખરીદ્યા પછી એમાંથી પણ થોડાક પૈસા વધે છે, એટલે કે 1 પેટીની કિંમત 2,000 રૂપિયા હોય છે. અને એ 2 પેટી ખરીદે છે એટલે એને 5,000માંથી 2 પેટી ખરીદવાથી 4,000 રૂપિયા આપવા પડે, બરાબર ને? 1 પેટીની કિંમત 2,000 રૂપિયા હોય તો 2 પેટીની કિંમત કેટલી થાય? હા બાળકો, 4,000 રૂપિયા થાય ને. તો કે આ 4,000 રૂપિયા તે આ 5,000 જે એણે ભેગા કર્યા છે એમાંથી એ પેટી ખરીદે છે. હજી એની પાસે 1,000 રૂપિયા બાકી વધે છે. આ 1,000 રૂપિયામાંથી મધમાખીઓ માટેની ખાંડની ચાસણી માટે ખાંડ ખરીદે છે અને આ મધપૂડાને સાફ રાખવા માટેની દવા ખરીદે છે. આમ આ રીતે પોતાના કમાયેલા પૈસામાંથી એટલે કે 5,000 રૂપિયામાંથી અનિતા પોતાનો વ્યવસાય શરૂ કરે છે. જ્યારે એ વ્યવસાય શરૂ કરવાનો સમય આવે છે ત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલતો હોય છે. ડિસેમ્બર સુધી તો હજી એને ઘણું બધું મધ ભેગું કરવા માટેની પેટીઓની જરૂર હતી અને એણે તો ઘણી બધી મધમાખીઓ ભેગી કરી દીધી હતી. હજી બીજી વધારે 2 પેટીઓ ખરીદી શકાય એટલી સગવડ એની પાસે હતી. મધમાખી ઉછેર વિશે હજુ તો એને તાલીમ જ લીધી હતી, શરૂઆતનો ધંધો હતો, હજી શીખવાનું બાકી હતું, એટલે કે ધંધો શરૂઆત કરવાની હતી ત્યારે થોડું ઘણું શીખવાનું હતું. એને મધમાખી ઘણી જગ્યાએ ડંખ મારે છે, એને આંખ ઉપર, ચહેરા ઉપર ડંખ વાગવાથી તેનો ચહેરો અને આંખ સૂજી પણ જાય છે. પરંતુ અનિતાએ આ ધંધો કોઈના કહેવાથી નહીં પરંતુ પોતાની જાતથી જ સ્વીકાર્યો હોવાથી એ કોઈને કહી શકે એવી પરિસ્થિતિ પણ હોતી નથી. હા બાળકો, મધમાખી ડંખ મારે ત્યારે તમે શું કરો છો અથવા લોકો શું કરે છે?
જો આપણને મધમાખી ડંખ મારી જાય તો સૌપ્રથમ આપણે પહેલાં એનો કાંટો કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. એના ઉપર સોજો ના આવી જાય એ માટે લોખંડવાળી કોઈ વસ્તુ અથવા લોખંડ ઘસીએ છીએ અથવા તો સાબુનું ફેન લગાવીએ છીએ, બરાબર ને? તમારી નોટબુકમાં પણ તમારે મધમાખીનું એક સરસ મજાનું ચિત્ર દોરવાનું છે. આ રીતે મધમાખીનું એક ચિત્ર દોરી તમે તમારી નોટબુકમાં ચિપકાવી શકો છો. હવે લીચીના વૃક્ષને ફૂલો જે છે એ ફેબ્રુઆરી માસમાં આવે છે. મેં મારી બધી જ પેટીઓ એટલે કે અનિતાએ પોતાની બધી જ પેટીઓ લીચીના વૃક્ષની બાજુમાં ગોઠવી દીધી. દરેક પેટીમાંથી એને 12 કિગ્રા જેટલું મધ મળતું હતું અને એમાંથી એ બજારમાં વેચી આવતી, પોતાનું કામ ચલાવતી. આ રીતે એનો ઉછેરનું કામ ચાલુ રહેતું. અનિતાએ મધ ભેગું કરવા માટે હવે 20 પેટીઓ ખરીદી છે. આપણે જાણીએ છીએ કે એક પેટીની કિંમત 2000 રૂપિયા છે અને અનિતાએ 20 પેટીની કિંમત કેટલી થશે તો 2000 × 20 કરીએ તો 40,000 રૂપિયા પેટીની કિંમત થાય. હા બાળકો, આના આધારે આપણે જાણી શકીએ કે અનિતાએ સારી એવી કમાણી શરૂ કરી દીધી હતી. હવે અનિતા મોટી થઈ છે એટલે કે કોલેજ જાય છે. એની કોલેજ બોચાહા ગામથી 5 કિલોમીટર દૂર શહેરમાં છે. એ સાયકલ ઉપર શાળામાં જાય છે. અને એટલું જ નહીં, હવે તો આપણે અનિતા વિશે ઘણું બધું જાણી ગયા છીએ તો એ ગામના સભામાં પણ બીજા લોકો સાથે પણ જાય છે, શિક્ષણનું મહત્ત્વ સમજાવે છે, પોતાની દીકરીઓને શાળાએ જવા અથવા શાળાએ મોકલવા માટેનો આગ્રહ કરે છે. ઘણીવાર તો લોકો એને મજાક ઉડાવે છે પરંતુ અનિતાને આની કોઈ ફરક પડતો નથી. કેમ? કારણ કે એને તો ગામ લોકો માટે કામ કરવું હતું અને લોકોને મધમાખી ઉછેરનો જે વ્યવસાય ચાલતો હતો એમાં મધની પૂરી કિંમત અપાવવી હતી. અનિતા અને ગામના બીજા લોકો 1 કિગ્રા મધના 35 રૂપિયા ચૂકવે છે. એટલે કે જે ગામમાં એનો વ્યવસાય ચાલે છે ત્યાંથી જે મધ ઉત્પન્ન થાય છે એમાંથી 1 કિગ્રા મધના 35 રૂપિયા પ્રમાણે મધ ભેગું કરીને વેચે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે મોંઘવારી પ્રમાણે અત્યારના યુગમાં 180 થી 200 કે 300 સુધી મધનો ભાવ છે અને આ ભાવ અનિતા ગામના લોકોને અપાવવા માગતી હતી. અનિતા મધની મોટી વેપારી બનવા માગતી હતી. હવે બાળકો, તમે જાણો છો કે આ મધનો આપણે સો ઉપયોગ કરીએ છીએ અથવા તો આપણે ઘરમાં એનો ક્યાં ઉપયોગ કરીએ છીએ? જો શરદી ખાંસી થાય તો આપણે એને દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. સૌંદર્ય પ્રસાધન તરીકે પણ એનો ઉપયોગ થાય છે. શરીરની ચરબી ઘટાડવા માટે ગરમ પાણી સાથે પણ એને લેવામાં આવે છે. એટલું જ નહીં પણ પૂજા માટે પણ આપણે મધનો ઉપયોગ કરીએ છીએ. હવે આ મધમાખી કેવી રીતે મધ ઉત્પન્ન કરે છે અથવા તો મધપુડામાં કેવી રીતે મધ બનાવવામાં આવે છે એની થોડી તમે સમજ મેળવીએ. દરેક મધપુડામાં એક રાણી મધમાખી હોય છે જે ઈંડા આપે છે અને બાકી મધમાખીઓ કામદાર મધમાખીઓ હોય છે જેમને હંમેશા કામ કરવાનું હોય છે અને આખો દિવસ આ માખીઓ કામ કર્યા કરે છે. તેઓ શું કામ કરે છે તો કે તેઓ આજુબાજુના વિસ્તારમાં જ્યાં ફૂલો હોય છે એમની પાસે જાય છે. તેઓ મધ ભેગું કરવા માટે ફૂલોને શોધે છે. જો એમને કોઈ એક સારું ફૂલ મળી જાય કે જે એક રસવાળું છે, એમાંથી સારો રસ એ મેળવી શકશે તો એની પાસે જઈને એ અલગ પ્રકારનું એક નૃત્ય કરે છે અને બીજી મધમાખીઓને ત્યાં બોલાવે છે. આ બધે કામ માટે કામદાર મધમાખીઓનું ખૂબ જ મહત્ત્વનું છે. એમનું કામ ખૂબ જ મહત્ત્વનું છે. જો એ કામદાર મધમાખીઓ ના હોય તો મધ ભેગું કરવું શક્ય નથી. બાળકો, તમે જાણો છો આ બધી જ મધમાખીઓ ભૂખ્યા પેટે જાય છે. જ્યારે એ મધ ભેગું કરવા જાય છે, ફૂલ પાસે જાય છે, ત્યારે બધી જ ભૂખી હોય છે. મધમાખીની જેમ પણ આપણે કેટલા બીજા જંતુઓ પણ જાણીએ છીએ કે જે સમૂહમાં રહે છે,
धारो कि कीड़ी छे, भमरा छे, मकोड़ा छे, उधय छे, आवा केटलाय जंतुओ समूह में काम करे छे। कीड़ीओ पण मधमाखीनी जेम ज काम करे छे, एमां पण एक राणी कीड़ी होय छे जे ईंडा आपे छे। बाकी सिपाही कीड़ीओ होय छे ए दरनी रक्षा करे छे, अने एना सिवायनी जे कीड़ीओ होय छे ए कामदार कीड़ीओ। ए काम करे छे, आखो दिवस काममां व्यस्त रहे छे अने जे खोराक मळे त्यां सुधी पहोंचे छे। ઉધય અને ભમરીને પણ આ રીતે જ કામ કરવાનું હોય છે। શું તમે કોઈ કીડીઓને જોઈ છે? તો કે જોઈ છે તો એ કેવા રંગની હોય છે? હા બાળકો, તમે કીડીઓ ક્યાં જોઈ છે? તો કે પહેલાં આપણે જોઈએ તો કે દરમાં જોઈ છે, બરાબર છે ને? પછી ભીતનું પોલાણ હોય, જ્યાં કોઈ જગ્યાએ કાણા પડી ગયા હોય ત્યાં પણ આપણે જોઈ હોય, એટલું જ નહીં પણ ઝાડના થડમાં પણ ઘણીવાર આપણે કીડીઓને જોઈએ છીએ, અથવા તો ખુલ્લું મેદાન હોય ત્યાં પણ આપણે ઘણી કીડીઓને જોઈએ છીએ। તો કે આ કીડીઓ જે ખાવાની કઈ કઈ વસ્તુઓ પાસે હોય છે? તો કે ગળી વસ્તુ વધારે પસંદ હોય, ગોળ, ખાંડ, મીઠાઈ, રોટલી, એના સિવાય મરેલું કોઈ જીવજંતુ હોય તો એની આજુબાજુ કીડીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે। ઘણીવાર તો આપણે કીડીઓની હાર જોવા મળે છે, બરાબર છે ને? તો કે આ હાર જોઈ હોય તો એ કીડીઓમાં તમે કયા રંગની જોવા મળે છે? તો કે કાળા રંગની હોય, લાલ રંગની હોય, પછી ઘેરા ભૂરા રંગની પણ કીડીઓ હોય છે। તમે હવે તમને કોઈ દિવસ કીડી કરડી હોય એવો અનુભવ થયો છે? અને એ કરડી હોય તો કયા રંગની હતી એ તમારે જોવાનું છે। તો કે હા, મને એક દિવસ હું જ્યારે ઝાડની થડમાં બેઠો હતો ત્યારે મને કીડી કરડી હતી અને એ લાલ રંગની હતી, બરાબર છે ને બાળકો? હવે તમને કોઈ દિવસ કીડી કરડે તો તમારે પણ જોવાનું કે કેવા રંગની છે અને કેવી છે, બરાબર છે? જ્યારે પણ હવે એક આપણે પ્રવૃત્તિ કરીએ, જ્યારે તમે મગફળી ખાઓ છો ને, જેને આપણે ફૂફા કહીએ છીએ, હા બાળકો, આ મગફળીમાંથી તમારે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે। આ મગફળીના ફોતરાને તમે આપણે ફેંકી દઈએ છીએ, મગફળીના જ નહીં પણ પિસ્તાના ફોતરા આવે એ પણ આપણે ખાઈ અને પછી ફેંકી દઈએ છીએ। હવે તમારે ફેંકવાના નથી, એ મગફળીના ફોફાને ભેગા કરવાના છે અને એક કાગળ ઉપર તમારે એ ફોફાને ચીપકાવવાના છે। ચીપકાવ્યા પછી તમારે એના ઉપર સરસ મજાનો રંગ પૂરવાનો છે અને એની બંને બાજુ હાથ પગ જેવા આકારો દોરી, એના અંગો દોરી અને પછી સરસ મજાના જીવજંતુઓ તમારે બનાવવાના રહેશે, જે તમારા પુસ્તકમાં પેજ નંબર 40 ઉપર આપેલા છે, બરાબર છે? તો તમારે પણ આ રીતની પ્રવૃત્તિ બનાવી અને નોટબુકમાં ચીપકાવવાની છે।